ફિલ્મ લાઇનમાં કામ કરતા સપોર્ટ બોયથી લઈ ડાયરેક્ટર સુધીના લોકોના પ્રશ્નોના નિવારણ માટે ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશન દ્વારા અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતી એક્ટર હિતેન કુમાર સહિત ગુજરાત અને ગુજરાત બહારથી ફિલ્મ લાઇનમાં કામ કરતા નામી અનામી લોકો આવ્યા હતા. હું સૌથી પહેલાં તો ફેન્ટા પરિવાર અને જે બાપુનો અને આખા જેટલા પણ એસોસિએટ્સ છે આની અંદર, એમનો મિશ્રાજી બધાનો જ, એટલે હું નામ નથી લઈ શકતો, પણ એટલો બધો હું આજે એક્સાઇટમેન્ટ, એટલો બધો ખુશ થઈ ગયો છું કે સુંદર આયોજન ગુજરાત માટે કર્યું છે. એક નાના નાના કલાકારને આ ફેન્ટા પરિવારમાં આવશે, એને ચોક્કસ નવી દિશા મળશે, નવો રસ્તો મળશે, અને એક આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ કલાકારની દ્રષ્ટિએ હું ભરદ્વાર્યા ફેન્ટાની સાથે છું, ફેન્ટાના પરિવારની સાથે હું જોડાયેલો છું. મારા લાઈફ કંઈ પણ ફેન્ટા પરિવારને જરૂર છે આવી રીતે. ઘણી બધી બેઝિક જરૂરિયાતો છે જેના વિશે ગુજરાત બેઝ હોય, ગુજરાતમાં એક એવી શક્તિની સાથે એસોસિએશન હોય કે જે દરેક કલાકાર, એ પછી સિનેમા હોય, નાટક હોય, મ્યુઝિક હોય, એ અપરના લેવલથી લઈને ખૂબ જ નીચેના લેવલ સુધી દરેકે દરેક કલાકારો માટે એક શક્તિ બનીને ઊભું રહે, એ પ્રકારના એસોસિએશનની આજે અમે સપનાની સાથે શરૂઆત કરી છે. સો એવરીથિંગ વિલ બી ફાઇન. પ્રયત્નો તો હંમેશા કરવા જ જોઈએ. આ પ્રશ્ન આપણે બે વર્ષ પછી ચર્ચા કરીશું તો શું લાગ્યું છે આજે. શરૂઆત તો બહુ જ પોઝિટિવ નોટ પર થઈ છે અને અમે લોકો એને હંમેશા આ જ નોટ ઉપર રાખવાના, પોઝિટિવ નોટ ઉપર કાર્યરત રહેવાના પ્રયત્ન ડેફિનેટલી કરીશું. એનાલિસિસ તો આપણને વર્ષ બે વર્ષ પછી ખબર પડશે કે આપણે ક્યાં જઈએ. સૌથી પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર કે આજે મને આ ચાન્સ મળી છે. એક એવી એસોસિએશન શરૂ થઈ છે જે ખરેખર ગુજરાતની બહુ ઇન્ડસ્ટ્રી છે. હું પોતે નરેન્દ્ર શોકવાની બુક ચેકિંગ અને મારા જેવા કેટલા જ કલાકાર આજે સંમેલિત થયા અને એક પ્રણ લીધું છે કે જે પણ સફળતા હજુ સુધી કલાકારો નહીં મળી છે, જેમને પ્લેટફોર્મ ન મળ્યું છે, જે કંઈ કદાચ વિચાર કરો કે એમના જોડે કોઈ કથિંગ થયું, કોઈ પણ એમની વસ્તુ થઈ હોય, જેના વિશે સપોઝ કરો કે ન કહી શકતો હોય, તો ફેન્ટા એમને એક આઝાદી આપે છે કે આર્ટિસ્ટને એમની વેલ્યુ, એમનો સન્માન, એમનો સર્વોપરી હક મળવું જોઈએ. એના માટે આપણે એસોસિએશનની જોડાઈને એક સફળ પ્રયાસ કરવાનું, એક સફળ પગલું લઈ લીધું છે. પણ રિયાલિટી જોવા જાઓ તો ના માત્ર ગુજરાત બલકે ઓલ ઓવર ઇન્ડિયા લેવલ ઉપર ફેન્ટા છવાઈ જવાની છે, કેમકે એમના રૂલ્સ રેગ્યુલેશન એટલા કડક છે, પગલાં એટલા પરફેક્ટ છે કે ફેન્ટા આવતાકાલના અંદર મુંબઈ નહીં, દિલ્હી નહીં, બલ્કે એક એક ઇન્ડસ્ટ્રીઝને નોન થઈ જશે. અને એ સરસ વાત છે કે આજે ગુજરાત એનો ગૌરવ અનુભવ કરી રહ્યો છે. આજ સવાલ પેદા હોય કે ફેન્ટા કા નિર્માણ ક્યો ક્યા, ફેન્ટા કા નિર્માણ યો ક્યા કે કિના પછી ગુજરાત કે અંદર એસોસિએશન હો ગયા, લેકિન ફેન્ટા એક અલગ કરના ચાહતી હૈ. એક હીરો જબ સ્ટેજ કે ઉપર હોતા હૈ તો વો હીરો હૈ, લેકિન જો નીચે આતા હૈ તો વો જીરો બન જાતા હૈ. આજ કા અસલ કી હાલત કિતની કમજોરી હૈ. ये चमकते सितारे नाम के, लेकिन बड़ा बनना बड़ा तो बन जाता है, लेकिन उन कलाकारों का कोई रहस्य नहीं है, ना उनके पास खाने का है, ना उनकी जेब में भाड़ा है, लेकिन जब स्टेज पे होता है तो चमकता दिखता है. आज ये एसोसिएशन जैसे शॉर्ट फिल्में बन रही है आजकल, मैं शॉर्ट फिल्मों के उनसे ज़्यादा बोलना चाहूँगा. शॉर्ट फिल्मों का इतना दुरुपयोग हो रहा है कि जो मुझे बोलते हुए भी शर्म आती है कि उनमें हमारे इतने सिस्टम बिगड़ा हुआ है, जिनको हम सुधारने के लिए फेंटा के माध्यम से मैं कहना चाहूँगा, अगर हमने किसी ने भी कोई शिकायत कर दी तो हम जरूर उसमें एक्शन लेंगे. फेंटा मिलकर अच्छे लोगों को पूर्व जो घर पे बैठ गए कलाकार, उन कलाकारों को भी यहाँ पे सम्मान मिलेगा. और जो फिल्में फेल हो गई है, काफ़ी करोड़ों रुपये में खर्च होती है, उनका कोई मान नहीं देता, लेकिन अब उस फिल्म को भी इस जगह हम जगह देंगे. જેમાં કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા દેશના શહીદો માટે મૌન પાળવામાં આવ્યું. ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશનના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી અને આવેલા મહાનુભાવોની પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ફિલ્મ એન્ટરટેનમેન્ટ એન્ડ ટેલિવિઝન એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કેટલા મુદ્દાઓ મીડિયા સમક્ષ મૂક્યા હતા. એસોસિએશનનો મુખ્ય હેતુ હતો બધા ફિલ્મ જગતમાં કામ કરતા બધા જ લોકોને ન્યાય આપવાનો.
था, मैं मामूदेव सिंह राठौर आज फेंटा के लॉन्चिंग पे सबको बधाई देना चाहता हूँ। ये फिल्म एंटरटेनमेंट एसोसिएशन का एक नया एसोसिएशन जो अहमदाबाद से पंजाब से चालू हुआ है, प्रत्येक प्रदेश में हर एक प्रदेश में इसकी इकाई गठित होगी और मेरे उसमें जो देश के अनुरूप जितने भी पिक्चर बने परिवार के साथ में बैठ सके ऐसे विषय पे पिक्चर बने इसके अनुरूप ये संगठन काम करे, इसलिए मैं सभी पदाधिकारियों को बहुत बहुत बधाई देना चाहता हूँ। धन्यवाद। अक्षय पटेल राष्ट्रीय मुख्यकार अमरी जीत पर बने सपोर्ट करता रहूँ दरक टीम ने फेंटा टीम अभिनंदन आप खरेखर क्यों मेरा नाम आशीष शर्मा है जो भी सिलेक्शन है हमारा प्रदर्शन करना चाहते हैं डेवलपमेंट करना चाहता है अगर उसके अंदर क्वालिटी है वो सब नहीं वहाँ सब एसोसिएट हो सकते हैं और उन सारे लोगों का मैंने अच्छा प्लेटफॉर्म है साथ ही साथ इस इंडस्ट्री से जो शुक्रिया और साथ में आज हमारे यहाँ पे प्रेजर की जवाबदारी दी गई है हमारा फेंटा का और ये रहेगा जो मूवीज तो बहुत सारी बन गई है खास करके हमारे यहाँ पे गुजरात में यहाँ पे लॉन्च किया था उस बात करेंगे लेकिन उनको प्रीमियम शॉट के अंदर जैसे ट्रेडर वाला बहुत कहीं ना कहीं कॉलिया मिलते हैं और फेंटा का कैरियर हमारा ये रहेगा सबसे पहले हर टॉपिक में गुजरात में इसका स्पेशल जो शो रहता है उसका प्रीमियम शॉट का फॉर्म दिला लेकर कोशिश करेंगे और जितने भी हमारे साथ में बैठे जुड़े हुए थे उसको कहीं ना कहीं कोई फेंटा की तरफ उसका सॉल्यूशन निकालेंगे वो शायद कितना और आने वाले दिनों के अंदर जितना हमारा कार्य देश एक एवं संगठन है जे दरेक भारत देश विविध प्रांतों में प्रादेशिक कला साहित्य ने मनोरंजन क्षेत्र साथ संकड़ेला लोगों आ क्षेत्र ने विशिष्ट रूपे उजड़ बनाव एने प्रचार प्रसार विस्तार विकास अने संरक्षण साथ देश सर्वश्रेष्ठ संगठन बनी रहे ये उद्देश्य अनेकविध महानुभावों कलाकारों से जाहरात करी है संपूर्णपणे એનો અમલ થાય તેવા પ્રયત્નો રહેશે અનેકવિધ મુદ્દાઓ છે પણ મુખ્યત્વે જે વાત છે વાત આજે સંગઠન છે સંવેદનાઓનું સંગઠન છે અને સંવેદનાઓને લગતી દરેક બાબતો જેમાં કોઈ કલાકારોને માન સન્માન આપવું એમનો સાથ સહકાર આપવો એમને સામાજિક આર્થિક અને એક આર્થિકને લગતી દરેક જાતનું એમનું સંરક્ષણ મળી રહે અને એનો વિસ્તાર વિકાસ થાય અને એને કમ્પ્લીટપણે સંપૂર્ણપણે સુરક્ષા પ્રદાન થાય જયેશ પ્રજાપતિ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.